जो सत्य छतु करता पत्रकारों पर जीवलेण हुमला थाय तो सामान्य मानसनी सुरक्षा केवी रीते होय शके। लोकोने जागृत करी सत्य समाचार रजू करता पत्रकारों पर जीवलेण हुमलाओ वधी रह्या छे। त्यारे अखिल भारतीय पत्रकार सुरक्षा समितिए भावनगर जिला कलेक्टर कचेरी खाते आवेदन पत्र पाठव्यु छे। सत्य उजागर करता पत्रकारों पर हवे हुमला गुजरात में वधी रह्या छे। लोकोना प्रश्नों ने वाचा आपती न्यूज चैनल तेमज अखबारों वगैरह ने दबावी देवाना प्रयत्नों करवामां आवी रह्या छे। जो चौथी जागीर गणाता पत्रकारों पर हवे हुमलाओ वधे अने सत्य छतु करता अटकाववानी कोशिश करवामां आवे एटले समझी शकाय के लोकशाही देश में लोकोथी चालता शासननुं पतन थई रह्युं छे अने कायदानी कथळती परिभाषा ते सूचवे छे। जेनी पासे पैसा छे ते पावर खरीदी राज करवानुं शरू करे छे। हाल पत्रकार पर थई रहेला हुमलाने कारणे अखिल भारतीय पत्रकार सुरक्षा समितिए पत्रकारों सामे थई रहेला हुमलानो कायदो અને સજા કડક કરવાની માંગ સાથે ભાવનગર જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું છે। અન્ય રાજ્યમાં પત્રકાર પર હુમલો કરનાર બિન જામીન પાત્ર છે ત્યારે ગુજરાતમાં આવા કાયદાઓ કડક બને પત્રકારોની સુરક્ષા માટે તેવી માંગણી કરવામાં આવી છે। હાલ ગુજરાતમાં ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોય એવું લાગી રહ્યું છે। વારંવાર પત્રકારો ઉપર હુમલા થયા છે। ભાવનગરમાં અગાઉ તો ઘણી ભૂલો નાની મોટી થઈ છે, પણ ગઈકાલે કેપીએ સ્કૂલમાં વિટકોસ ન્યૂઝ ચેનલવાળા જ્યારે પ્રિન્સિપાલ પાસે નવી ફીના ધારાધોરણની માહિતી લેવા ગયા, એમનું બાઇટ લેવા ગયા, ત્યારે ઈરાદાપૂર્વક અગાઉ જે ઘટના બનેલી એક ચિત્તાને મારી નાખ્યો હતો, એમાં જે એમડી છે એ સ્કૂલના એના ભાઈ આરોપી છે અને જેલમાં છે અને જામીન રદ થયા છે, એની દાજ રાખી અને પ્રવેલભાઈ અને એના માણસો ઉપર લાકડીઓથી હુમલો કરી જાણે ઈરાદાપૂર્વક મારીને ભગાડી મારવાનો પ્રયાસ કર્યો હોય અને અગાઉના કિસ્સાની દાજ રાખીને કામ કર્યું હોય એવી રીતે પત્રકારો ઉપર વટક વાળવાનો ધંધો કર્યો છે। પાછા ચોર કોટવાળને દંડે એમ સ્કૂલવાળાની ભૂલ છે, છતાં સ્કૂલના સંગઠનવાળા આ ડીએસપીને આવેદનપત્ર આપી ખોટી ફરિયાદ આ ચેનલના માલિક એમની દીકરી અને એમના કેમેરામેન ઉપર કરે છે। ખરેખર વિડીયો ફૂટેજમાં જોવે તો ખબર પડે કે સામે કોઈ પ્રતિકાર કેમેરામેન તરફથી કે ચેનલવાળા તરફથી થયો જ નથી, એક તરફી હુમલો થયો છે, છતાં ખોટી ફરિયાદો લઈ અને આ મીડિયા જેવા ચોથા સ્તંભને દબાવી દેવાનો, ચોથી જાગીરને દબાવી દેવાનો પ્રયાસ થાય છે। પણ હવે આખા દેશમાં સંગઠન બન્યું છે અને ભાવનગર જિલ્લામાં પણ અખિલ ભારતીય સુરક્ષા સમિતિનું સંગઠન બન્યું છે, ત્યારે આવી વાત ક્યારેય સાખી લેવામાં નહીં આવે। અમે પણ ઈંટનો જવાબ પથ્થરથી દેશું। અત્યારે અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપીને વિનંતી કરી છે, સાથે વિડીયો ફૂટેજની સીડી પણ આપી છે કે આનો અભ્યાસ કરીને તમે જુઓ અને એના આધારે ડીએસપીને જાણ કરો અમારા માણસો વિરુદ્ધ જે ફરિયાદ છે એ ખોટી છે, એ ફાઇલે કરવામાં આવે અને સામા ઉપર વાળા ઉપર કડક પગલાં ભરવામાં આવે। અમે ગુજરાત સરકાર પાસે પણ માગણી કરી છે, પત્રકારોની સુરક્ષા જોખમાઈ છે ત્યારે મહારાષ્ટ્ર કે પંજાબમાં પત્રકાર સુરક્ષા કાનૂન બન્યો છે તો ગુજરાતમાં તાત્કાલિક પત્રકાર સુરક્ષા કાનૂન બને, નહીંતર જો ચોથી જાગીર પણ સલામત ન હોય તો ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કોણ સાચવશે, પ્રજાના પ્રશ્નોને કોણ ઉજાગર કરશે, પ્રજાની સમસ્યાને લોકો સુધી કોણ લઈ જશે, આ મોટી સમસ્યાઓ પેદા થશે, અંધાધૂંધી પેદા થશે। પત્રકારોની સલામતી ન હોય ત્યારે લોકશાહી જોખમાય છે। આ પરિસ્થિતિ ગુજરાતમાં નિર્માણ થાય એ પહેલાં ગુજરાતની સરકાર પણ ચેતે અને પત્રકાર સુરક્ષા કાનૂન પાસ કરે અને આવી ઘટનામાં જે ખોટી ફરિયાદો થઈ છે એમાં ઉપરથી ગાંધીનગરથી પણ સૂચના અપાય, તપાસ કરી અને એના આધારે પત્રકારો વિરુદ્ધની ફરિયાદ નાબૂદ કરી અને સામાવાળા હુમલો કરનારા છે એની પર કડક કાર્યવાહી થાય। સત્ય હંમેશા કડવું લાગે છે, જ્યારે જ્યારે પત્રકારો તે છતું કરવા જાય છે ત્યારે પૈસાના પાવરે આવા વ્હાઇટ કોલર કહેવાતા ઉદ્યોગપતિઓ માણસો દ્વારા પત્રકારો પર હુમલા કરી તેને ચૂપ કરાવવાના પ્રયત્નો કરે છે। પૈસાના જોરે માણસો ખરીદી હુમલો કરાવે છે, પૈસાના પાવરે તંત્ર પણ ખરીદી તંત્ર પર હુકુમત ચલાવી મનમાની કરવામાં આવી રહી છે। જો પત્રકારોની સલામતી નથી તો આમ જિંદગી જીવી રહેલા લોકો તો કેવી રીતે ન્યાય મેળવી શકે, તેઓની સમસ્યા કોણ સાંભળશે, તે કેવી રીતે અવાજ ઉઠાવી શકશે? ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર દૂર કરવાની વાતો કરતા ભાજપના શાસનમાં જ સત્ય ઉજાગર કરતા પત્રકારો સલામત નથી, ત્યારે સામાન્ય માણસની સુરક્ષાનું શું?
गई कालनी जे घटना बनी विडकोज न्यूज चैनल ना मालिक अने पत्रकारों ऊपर जे अत्याचार निर्लज हुमलो अने सत्य ने दबावाय देवा माटे थईने जे कई केपीए स्कूल नी अंदर बन्यू छे एने सखत शब्दों में अमे वखेड़ी काढ़ीए छीए। पत्रकार छे ए कोईनी गुलामी क्यारे करतो नथी। सत्य ने बहार लेवा माटे प्रजाना प्रश्नों ने प्रजाकीय काम ज कायम करे छे। त्यारे आजे कलेक्टर साहेब ने आवेदन पत्र आपी आज घटना बनी है और जो खोटी फरियाद थी है ये फाइले करवामां आवे एवी अमारी मांग है। साथ साथ जे कई आ बनावों बन्या है पत्रकारों पर ज्यारे ज्यारे आवा हुमला थाय छे सत्य ने बहार लावा माटे सत्य ने दबावी देवा माटे जे कई थाय छे एने अमे सखत शब्दों में वखोड़ी काढ़ीए छीए अने आ लोको उपर कायदेसर पगला लेवामां आवे एवी अमारी मांगणी छे। आगामी समयनी अंदर जो आनी अंदर कई पगला लेवामां नहीं आवे सरकार तरफथी अथवा फरियाद रद्द करवामां नहीं आवे तो आगामी समयनी अंदर अमे गांधीजींदिया मार्गे आंदोलन करवानुं पण नक्की करी रह्या छीए। પ્રજાના પ્રહરી ગણાતા વિટકોસ ન્યૂઝ ચેનલ દ્વારા રાજ્ય સરકારના ફીના નવા માળખાની માહિતી મેળવવા માટે ખાનગી શાળા કેપીએસમાં મુલાકાત અર્થે ગયા ત્યારે ઊંચી ફી ઉઘરાવી સરકારના નિયમોને ઉલ્લંઘીને ચાલતી શાળાઓ વિશે માહિતી મેળવવાના પ્રયત્નો કરતા જ જૂના સમાચારની સાથે દાજ રાખી વિટકોસ ન્યૂઝના કેમેરામેન પર આ ખાનગી શાળાના માલિક સુનિલ નારાયણ અને તેના શિકારી ભાઈએ હુમલો કરાવ્યો અને શાળાઓમાં ચાલતી ગેરરીતિઓ છતી ના થાય અને પત્રકારો તપાસ કરતા જ બંધ થઈ જાય ત્યારે તેને હુમલો કરી મારી નાખવાની ધમકી આપી દબાવી દેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આવતીકાલના રોજ જે વિટકોસ ચેનલના કેમેરામેન તથા તેમની ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે તે અનુસંધાનમાં આજ રોજ અમે કલેક્ટર સાહેબને એક આવેદન પત્ર આપ્યું છે અને આ અનુસંધાને એસપી સાહેબને પણ અમે મળવા જવાના છીએ અને ભાવનગરની તમામ સ્કૂલના સંચાલકોને આ વિષય ઉપર ખાસ જોવાનું છે કે જો એક સ્કૂલમાં આવી થતી હોય તો આવી અનેક સ્કૂલોમાં ગેરરીતિ થાય છે। જો પત્રકાર ઉપર આવી રીતે અવારનવાર હુમલા થશે અને પત્રકાર એક થશે તો ભાવનગરની તમામ સ્કૂલોને આ વસ્તુ વિશે ભોગવવાનું આવશે ને એટલા માટે ભાવનગરની તમામ સ્કૂલના સંચાલકોએ અત્યારથી ચેતવાની જરૂર છે કે જો પત્રકારોની એકતા એક સાથે રહેશે તો કોઈ પણ વ્યક્તિ પછી આની સામે આવી નહીં શકે। પ્રદીપભાઈ શુક્લા ઉપર ગઈકાલે જે ફરિયાદ દાખલ થઈ છે અને અમે પત્રકાર ભાવનગર શહેર જિલ્લાના તમામ પત્રકારો વખોડી કાઢીએ છીએ। ગઈકાલે જે ઘટના વિટકોસ ન્યૂઝ ચેનલના પત્રકારો અને એના માલિક ઉપર બની તેને અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ સખ્ત શબ્દોમાં વખોણી કાઢે છે અને સ્કૂલવાળા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરે છે। જુઓ આજે ભાવનગરની ખાનગી શાળાના સંચાલકો જેઓ અનેક ગેરરીતિ કરી રહ્યા છે તેની સામે પત્રકારોએ સવાલો કર્યા છે ત્યારે તેઓ પત્રકારોને અસામાજિક કહી આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા છે। ભાવનગરની ખાનગી શાળાઓથી સૌ કોઈ માહિતગાર છે કે 2-3 લાખથી વધુ ફી વસૂલે છે। હોસ્ટેલના ખર્ચા અલગ, આખા દિવસની શાળા અને તેનાથી બાળકો કંટાળીને આત્મહત્યાઓ માટે પ્રેરાય છે, ગેરકાયદેસર જમીન દબાવી બાંધકામ કરે ત્યારે આ તમામ બાબતો પ્રજા સમક્ષ છતી કરી રહેલા પત્રકારોને ગમે તેમ કરીને ફસાવી બોલતા બંધ કરી દેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ભાવનગરની ખાનગી શાળાના આ કેટલાક સંચાલકો સત્ય રજૂ કરતા પત્રકારો સામે ડીવાયએસપી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવા ગયા। તે તમામને જુઓ કાયદેસરની આવક કરતા વધુ સંપત્તિનું નિર્માણ કરીને બેસી ગયા છે અને લોકોને હજુ પણ ફીમાં લૂંટી રહ્યા છે। તે સત્ય છતું કરતા પત્રકારોને અસામાજિક કહી બીજાઓ દ્વારા હુમલો કરાવી એફઆઈઆર ફડાવી પૈસાના પાવરે રાજ કરવા માંગે છે